જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર એમાં આપણો જે કન્સેપ્ટ છે એમાઇન સંયોજનો, આપણું જે કરંટ ચેપ્ટર રનિંગ ચેપ્ટર છે તેની અંદર આપણે એમાઇન સંયોજનોને, ખાસ કરીને એરોમેટિક એમાઇન સંયોજનો છે તેના રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરતા હતા. અને આપણે લાસ્ટ ક્લાસની અંદર એનિલિનનું બ્રોમિનેશનની ચર્ચા કરી હતી. ઓકે, એનિલિનનું બ્રોમિનેશન છે એમાં આપણી પાસે બે રસ્તા હતા કે ભાઈ એનિલિન છે એનો NH2 સમૂહ છે એ ઓર્થોપેરાનિર્દેશક છે અને સક્રિય કારક છે. એટલે જ્યારે તેનું બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે ઓર્થોપેરાસનમાં વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ અને આપણને પ્રોડક્ટ છે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન મળતું હતું. હવે મારે માત્ર એક વિસ્થાપિત નિપજ મેળવવા માટે હું શું કરીશ? તો કે ભાઈ, એક વિસ્થાપિત નિપજ મેળવવા માટે મારે સૌથી પહેલાં જે એનિલિન છે એનો NH2 ગ્રુપ છે એને મારે શું કરવાનું છે? સંરક્ષિત કરવાનું હતું, જેથી માત્ર પેરાસ્થાનમાં જ વિસ્થાપન પ્રક્રિયા થાય. એટલા માટે હું એનિલિનની એસિટાઇલેશન પ્રોસેસ કરતો હતો. એસિટાઇલેશન પ્રોસેસમાં એસિટાઇલ સમૂહ દાખલ થઈ અને મને શું મળતું હતું? એસિટેનિક લાઇડ પ્રાપ્ત થતો હતો. આ એસિટેનિક લાઇડ છે બરાબર, તેની આપણે આગળ પ્રક્રિયા કરીએ તો હવે એસિટેનિક લાઇડ છે એનું બ્રોમિનેશન કર્યું એટલે માત્ર મને પેરાબ્રોમો એસિટેનિક લાઇડ પ્રાપ્ત થયું. અને લાસ્ટ છેલ્લું સ્ટેપ હતું એમાં કે જળ વિભાજન કરીએ આપણે, એટલે આપણને શું મળતું હતું? તો કે પેરાબ્રોમો એનિલિન મળતું હતું. હવે આજે આપણે એક નવા જ કન્સેપ્ટ સાથે અહીંયા મળી રહ્યા છીએ અને એ છે એનિલિનનું નાઇટ્રેશન. ઓકે, એ ભણતા પહેલાં અહીંયા એક નવી વાત શીખવાની છે આપણે. એસિડિક માધ્યમમાં એનિલિન પ્રોટોન સ્વીકારી ને એની લિનિયમ આયન બનાવે છે. તો તમને પ્રશ્ન થાય, આ તો અમને ખબર હતી, આ તો આના વિશે તમે જાણીએ છીએ કે એનિલિન છે H+ મેળવશે એટલે એનિલિનિયમ આયનમાં રૂપાંતરિત પામશે. તો અત્યારે ફરીથી એને યાદ કરાવવાનું કારણ શું? અહીંયા જુઓ, આપણે ભણી રહ્યા છીએ એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એમાંથી એક પૂર્ણ થઈ. કઈ પૂર્ણ થઈ? બ્રોમિનેશન. હવે કઈ ભણવાની છે? નાઇટ્રેશન. હવે નાઇટ્રેશન આપણને ખબર છે, કોન્સન્ટ્રેટ H2SO4+ નાઇટ્રિક એસિડ. ઓકે, એની હાજરીમાં થાય આ પ્રક્રિયા. તો અહીંયા જ્યારે નાઇટ્રેશન પ્રક્રિયા થાય એટલે એનિલિન શેમાં ટ્રાન્સફર થાય છે? તો કે ભાઈ, એનિલિનિયમ આયનમાં ટ્રાન્સફર થાય છે. ઓકે, ચલો એનિલિન અહીંયા આપણે બતાવીએ. પ્રોટોન મેળવે એટલે H+ મેળવે એટલે શું થાય છે? NH2માંથી શું થયું? NH3. પ્રોટોનનો શું કર્યો? સ્વીકાર. અહીંયા શું હતું? એનિલિન. અહીંયા શું થઈ ગયું? એનિલિનિયમ આયન. ઓકે, હવે અહીંયા જો એનિલિન છે ને આપણને ખબર છે ઓર્થો એન્ડ પેરા નિદર્શક છે, પરંતુ એનિલિનિયમ આયન છે ને મેટા નિદર્શક છે. એટલે મેટા સ્થાનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે. ઓકે, તો આ બાબતની
અસર ક્યાં થતી જોવા મળે છે? તો કે એનિલિનના નાઇટ્રેશનમાં થાય છે, બરાબર ને? તેનો આપણે અભ્યાસ કરીશું. એટલે એમસીક્યુમાં પૂછાય તો ધ્યાન રાખવું અહીંયા. એનિલિન કેવો છે? એનિલિનનો NH2 સમૂહ કેવો છે? ઓર્થોપેરા નિદર્શક. પરંતુ એનિલિન એસિડિક માધ્યમમાં હોય તો શેમાં ટ્રાન્સફર થઈ જાય? એનિલિનિયમ આયનમાં. અને એનિલિનિયમ આયનમાં જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે એનિલિનિયમ આયન ઉપર NH3+ ગ્રુપ જે છે એ કેવું છે? તો કે ઓર્થોપેરા નિદર્શક છે. ઓકે, તો હવે આપણે વિગતે ચર્ચા કરીએ અને ભણીએ એટલે આપણને ખબર પડે. તો આજનો આપણો કન્સેપ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે એનિલિનનો નાઇટ્રેશન. એનિલિનનું નાઇટ્રેશન. ચાલો, એનિલિન અહીંયા તમારી જોડે છે તો કે યસ. એનિલિનનું જો હું કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, કારણ કે આપણે નાઇટ્રેશન કરવાનું છે. ઓકે, તો સાંદ્ર HNO3 આપણને ખબર છે, ધોરણ 11 ની અંદર આપણે બહુ એ ભણ્યા છીએ. નાઇટ્રિક એસિડનો NO2+ ગ્રુપ છે, બરાબર? એ એનિલિનમાં NH2 ગ્રુપ હશે, આપણે બેન્ઝિન લખાઈ ગયું હતું. ઓકે, ચલો, સાંદ્ર H2SO4 ને સાંદ્ર HNO3ની હાજરીમાં 288 કેલ્વિન એટલે 288 કેલ્વિન ટેમ્પરેચરે પ્રોસેસ થાય. એટલે અહીંયા એનિલિન છે, બરાબર? એટલે અહીંયા મને ઓર્થો અને પેરાની પત્તો ઓલરેડી મળવાની જ છે. તો કે યસ. ચાલો, ઓર્થો નાઇટ્રો એનિલિન મળ્યું. તો કે યસ. આવી જ રીતે મને શું મળે છે પાછું? તો કે ભાઈ પેરા નાઇટ્રો એનિલિન NO2 સમૂહ દાખલ થયો, નાઇટ્રેશન થયું એટલે પાણી નાણું મુક્ત થાય અહીંયા. ઓકે, ચલો, વધતા કઈ રીતે મુક્ત થાય એ આપણે મિકેનિઝમમાં જોઈ ગયેલા છીએ અગાઉ. નાઇટ્રેશનનું મિકેનિઝમ મેં તમને કરાવી ત્યારે. ઓકે, ચલો, હવે હજી અહીંયા એક પ્રોડક્ટ મળે ને એ મળે. આ તો ઓર્થોનાઇટ્રો એનિલિન છે, ઓર્થોનાઇટ્રો એનિલિન, પછી પેરાનાઇટ્રો એનિલિન, અને લાસ્ટમાં મને પ્રાપ્ત થાય છે, હું મેળવું છું અહીંયા મેટાનાઇટ્રો એનિલિન. શા માટે? બરાબર, તો તમે વિચારી શકો શા માટે અહીંયા મેટાનાઇટ્રો એનિલિન મળે છે. વાય? બરાબર, તો આપણે થોડી વાર પહેલાં જે બાબતની ચર્ચા કરી હતી એ જ બાબત અહીંયા રિપીટ થાય છે કે એનિલિન હોય એસિડિક માધ્યમમાં શેમાં ટ્રાન્સફર થઈ જાય? એનિલિનિયમ આયનમાં ટ્રાન્સફર થઈ જાય. તો અહીંયા સાંદ્ર H2SO4 ને સાંદ્ર નાઇટ્રિક એસિડ, બરાબર, આ એસિડિક માધ્યમ થયું એટલે એનિલિન શેમાં રૂપાંતરિત થયો છે? એનિલિનિયમ આયનની અંદર. અને એટલા માટે એનિલિનિયમ આયન બને એટલે મને અલ્પ પ્રમાણમાં પણ, એટલે કે ઓછા પ્રમાણમાં પણ મને મેટાનાઇટ્રો એનિલિન પ્રોડક્ટ હું પ્રાપ્ત કરું છું. મેટાનાઇટ્રો એનિલિન નિપ જ હું મેળવું છું. ઓકે, અહીંયા ત્રણેય પ્રોડક્ટનું પ્રમાણ એક સમાન નથી હોતું, બરાબર. પેરાનાઇટ્રો એનિલિન 51% મળશે મને, બરાબર. ત્યારબાદ 47% છે એ મેટાનાઇટ્રો એનિલિન મળે છે. તમે વિચાર કરો, ટોટલ જે હતું 100%, બરાબર, એનિલિન 100% હતો, એમાંથી 51% એનિલિનનું શેમાં રૂપાંતર થયું? તો કે પેરાનાઇટ્રો એનિલિનમાં.
47% मेटानाइट्रो एनिलिन ओनली 2 हो कितना घटे से जो तो 2% 100 में 2% શું મળે છે ઓર્થો નાઇટ્રો એનિલિન તો આ યાદ રાખવાનું છે બરોબર તમને એમ પૂછ્યું હોય કે એનિલિનનું નાઇટ્રેશન કરતાં મને ઓર્થો મેટા અને પેરા નાઇટ્રો એનિલિન મળે છે તો એનો જે નિપજ છે એનો પ્રમાણનો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ કીધો હોય તો આપણને આવડવું જોઈએ ચલો ઉતરતો ક્રમ યાદ રાખવું હોય તો સૌથી વધારે પેરા નાઇટ્રો એનિલિન પછી મેટાનાઇટ્રો એનિલિન ને પછી ઓર્થો નાઇટ્રો એનિલિન તો કયો ક્રમ યાદ રાખશો PMO પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ બરોબર એટલે પેરા નાઇટ્રો એનિલિન મેટાનાઇટ્રો એનિલિન અને ઓર્થો નાઇટ્રો એનિલિન ઓકે લો PMO શું છે ભાઈ તો કે PMO એટલે કે એનિલિનનું નાઇટ્રેશન કરતાં મળતી નાઇટ્રો પ્રોડક્ટ છે એનું પ્રમાણ બતાવે છે કે ભાઈ જ્યારે એનિલિનનું નાઇટ્રેશન કરો તો પેરાનાઇટ્રો એનિલિન છે એ સૌથી વધારે 51% ત્યારબાદ એનાથી ઓછું 47% મેટાનાઇટ્રો એનિલિન એન્ડ ઓર્થોનાઇટ્રો એનિલિન ઓનલી 2% આપણને પ્રાપ્ત થાય છે હવે અહીંયા કમ્પેરિઝન કરીએ આપણે સરખામણી કરીએ કોની બ્રોમિનેશનની અને નાઇટ્રેશનની જો એનિલિનનું સીધું જ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો 2,4,6 ટ્રાઈ બ્રોમો એનિલિન મળતું હતું અહીંયા આપણને બધું જ અલગ અલગ પ્રમાણમાં મળે છે એનું કારણ એસિડિક માધ્યમ એનિલિનિયમ આયન બને છે આપણને ઇફેક્ટ કરે છે એટલા માટે આપણને ઓર્થોનાઇટ્રો પેરાનાઇટ્રો અને મેટાનાઇટ્રો એનિલિન મળે છે હવે જરાક તમે રિમાઇન્ડ કરો યાદ કરો કે જો મારે એક વિસ્થાપિત જ નિપજ મેળવવી હોય તો હું શું કરી શકું અહીંયા મારે એક વિસ્થાપિત ધારો કે મારે પેરાનાઇટ્રો એનિલિન જ જોઈએ છે બરોબર મારે ઓર્થો અને મેટાનાઇટ્રો એનિલિનની જરૂર નથી તો હું શું કરી શકું તો એ બાબત છે એ અગત્યની છે તો એ આપણને આવડવું જોઈએ એનું કારણ છે આપણે ગત લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ એના વિશે સારી માહિતી મેળવી ચૂક્યા છીએ શું માહિતી મેળવી ચૂક્યા છીએ કે જો ભાઈ તમારે એક વિસ્થાપિત એનિલિનની નિપજ મેળવવી હોય તો કોને કંટ્રોલ કરવું પડે તો કે NH2 ગ્રુપને કંટ્રોલ કરવું પડે NH2 ગ્રુપ એટલે એમાઇન ગ્રુપને કંટ્રોલ કરવો પડે એમાઇન ગ્રુપ એમનમ કંટ્રોલ થાય નહીં એના માટે એને કોની સાથે પ્રક્રિયા કરાવવી પડે તો કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશો એટલે કયો ગ્રુપ દાખલ થશે એસાઇલ ગ્રુપ અને એસાઇલ ગ્રુપ છે દાખલ થઈ અને એનિલિનના NH2 સમૂહને સંરક્ષિત કરશે ઓકે તો કઈ રીતે પ્રક્રિયા થાય છે જોઈએ એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH3 COO CO CH3 ચલો પ્રક્રિયા થઈ તો કે યસ એસાઇલ સમૂહ દાખલ થશે અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને શું દૂર થશે 1 મોલ એસિટિક એસિડ ઓકે ચલો શું મળી પ્રોડક્ટ મને અહીંયા તો કે અહીંયા મને પ્રોડક્ટ મળે છે NH એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો CH3 COO સમૂહ ઓકે ચલો અહીંયા શું આવશે CO CH3 શું નામ રાખ્યું તો કે એસિટેનિલાઇડ આ કઈ પ્રક્રિયા છે એસાઇલેશન પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા થઈ એસાઇલેશન પ્રોસેસ એસાઇલેશન પ્રક્રિયા બહુ જ ઇઝીલી આપણે તેનો આન્સર આપી શકીએ છીએ હવે એસિટેનિલાઇડ એનું સેકન્ડ નેમ પણ આપણને ખબર હોવું જોઈએ એનફિનાઇલ ઇથેનેમાઇડ ઓકે ચલો એનું હવે હું શું કરું છું નાઇટ્રેશન આગળ બ્રોમિનેશનમાં બ્રોમિનેશન કરતા હતા અહીંયા ના નાઇટ્રેશન કરશું કોણ છે હાજર તો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ઓકે નાઇટ્રેશન કરશું એટલે શું થશે પેરાસ્થાનમાંથી શું થશે વિસ્થાપન તો કે યસ અને ત્યાં કયો સમૂહ દાખલ થશે તો કે નાઇટ્રો સમૂહ છે તે દાખલ થશે ઓકે એટલે મને શું મળ્યું અહીંયા પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ
लाइड। आगळ प्रक्रिया करशुं, जल विभाजन एच प्लस अने ओएच माइनस एसिडिक अथवा बेजिक मध्यम में आपणे शुं करशुं, हवे जल विभाजन जे क्यां कर्युं हतुं अत्यारे अगाउ क्यां करी हती आ प्रक्रिया, ब्रोमिनेशन में। ब्रोमिनेशन में बीजू कहीं ना तो करता, वेनिलिन में एसिटेनिलाइड ने पची ब्रोमिनेशन करता था, बराबर। तो अहीं शुं करीए छीए, एसिटेनिलाइड बनाव्यो त्यारबाद एनुं नाइट्रेशन करीए छीए, ओके। हवे एसएल समूह दाखल कर्यो छे, दाखल करेला समूह ने पाछो मारे शुं करवानो छे, त्यांथी दूर करवानो छे एसएल समूह। तो एसएल समूह जे दाखल कर्यो एने दूर करवो, ए पण आपणा माटे ईजी छे, एटलो बधुं टफ नथी, ओके। जल विभाजन करशो एटले शुं एड थशे, पाणीनो अणु, पाणीनो अणु उमेराशे, तो के यस। तो अहींथी एच प्लस अने ओ एच माइनस, एटले मने शुं मळशे अहींया, तो के लास्ट प्रोडक्ट, छेली प्रोडक्ट छे मने अहींया प्राप्त थशे। एन एच टू, एन ओ टू, एटले शुं मळ्युं मने, पेरा नाइट्रो एनी लीन, ओके। तो ब्रोमिनेशन और नाइट्रेशन की कम्पेरिजन में तमे सरखामणी में याद रखो तो तमारे भूल पड़शे नहीं, बराबर। एक वस्तु खास याद रखवानी छे, एनिलीनना नाइट्रेशन दरमियान एनिलीनियम आयन बने, अने आ एनिलीनियम आयन छे मेटा प्रोडक्ट आपणने आपे छे, कई प्रोडक्टनु प्रमाण वधारे ई मैं तमने शीखवाड्युं छे, एटले ई बाबत पण खास ध्यान में रखशु। चलो अहीं शुं रिलीज थशे पाछुं अहीं जोजो, सी एच थ्री सी डबल ओ एच एसिटिक एसिड। तो टोटली एनिलीन में पेरानाइट्रो एनिलीन प्रोडक्ट मळे आपणने, ए दरमियान बे मोल शू छूटू पड़े छे भाई, एसिटिक एसिड छे ते छूटू पड़े छे, ओके। तो आ हतुं एनिलीननु नाइट्रेशननी प्रक्रिया, बराबर। आवी ज रीते हवे आपणे एनिलीननी सल्फोनेशननी प्रक्रिया जोईए आपणे, ओके। बहुत सरल छे पण ध्यान राखवू, पूछी शकाय। एटले एनिलीननुं नाइट्रेशन पूछ्युं होय तो बे बाबत लखवी पड़े, अहीं अमे एक साथे लीधुं छे, बराबर। टेक्स्टबुकनी अंदर बे अलग अलग रीते आપ્યું છે, પણ તમે સમજી શકો એટલા માટે મેં એક સાથે આ બાબત લીધી છે, એટલે તમે સમજી શકો, ઓકે। ચાલો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ એનિલીનનું સલ્ફોનેશન। सल्फोनेशन एटले आपणने तरत याद आवे, सल्फोनिक सल्फ्यूरिक एसिड, ओके। चलो एनिलीन, तो के यस। सल्फ्यूरिक एसिड एटले एच टू एसओ फोर। प्रक्रिया थाय एसिडिक मध्यम में, मैं तमने शीखवाड्यू छे, याद करो जोई शू बने, तो के भाई एनिलीनियम आयन। तो अहींथी ध्यान रखशो, सौथी पहला एच प्लस अने एच एसओ फोर माइनस, तो एच प्लस जोड़ाई जाए, अने एन एच थ्री प्लस करी नाखे, एनी साथे हाइड्रोजन सल्फेट जोड़ाई जाए। शा माटे? कारण के अहीं जो एनिलीनियम आयन तो बन्यो छे एनिलीन माथी, एनिलीन छे बेज छे, अने सल्फ्यूरिक एसिड एसिड, एसिड वत्ता बेज एटले शुं बन्युं, अहीं सॉल्ट बनी गयो, क्षार बनी गयो, तो के यस। शुं नाम थाय? तो के एनिलीनियम, एटलू तो आपणने आवडे छे, एनिलीनियम आयन बन्यो तो। पछी हाइड्रोजन सल्फेट જોડાય છે, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અહીં આપણે પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ, ઓકે। તો એનિલિનનું સલ્ફોનેશન કરતાં તમને પહેલું શું મળે છે? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્રાપ્ત થાય છે, ત્યારબાદ એને ગરમ કરીએ, ત્યારબાદ એને શું કરીએ છીએ આપણે? ગરમ કરીએ છીએ,
ओके 453 थी 473 केल्विन तापमान। गरम करता अहीं पुनर्रचना थाय अने अहींथी हाइड्रोजन शू थशे दूर थशे अने अहीं खास ध्यान राखशुं। हवे सल्फोनेशन प्रक्रिया थई। ओके सल्फोनेशन दरमियान आपणने खबर छे कयो समूह दाखल थाय तो के SO3H ग्रुप दाखल थाय। અહીંયા NH2 જે છે તે સલ્ફ્યુરિક એસિડ છે એનું એચ બાયસલ્ફેટ આયનમાંથી SO3H ગ્રુપ જોડાશે, સાથે શું દૂર થઈ જશે, પાણીનો અણુ અહીંયા દૂર થશે, બરાબર। એટલે મને જે ફાઇનલ પ્રોડક્ટ મળશે એ શું મળશે અહીંયા, તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો થાય અહીંયા, NH2 નો થાય, SO3H થાય, સલ્ફોનિક એસિડ। એટલે અહીંયા એમાઇન સમૂહ છે એ વિસ્થાપક તરીકે લઈએ તો પેરા એમિનો બેન્ઝીન, પેરા એમિનો આ પેરા સ્થાનમાં જો મુખ્ય સમૂહ આ થઈ જાય કારણ કે એની ક્રિયાશીલતા વધારે છે, એટલે નામ થયું પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અથવા એક બીજું નામ પણ છે ઘણી બધી કોઈ પૂછાય સલ્ફાનિલિક એસિડ, એટલે ધ્યાન રાખશો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડનું બીજું નામ શું છે સલ્ફાનિલિક એસિડ, તો પરિવર્તન પૂછાય તો મૂંઝાવવાનું નહીં, એનિલિનમાંથી શું બનાવ્યું સલ્ફાનિલિક એસિડ, આવું પરિવર્તન પૂછાય। તો અહીંયા વચ્ચે શું વચગાળાની પરિસ્થિતિ શું છે, અહીંયા વચગાળાની પરિસ્થિતિમાં અહીંયા સોલ્ટ બને છે, ક્ષાર બને છે, કયો ક્ષાર બને એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, શા માટે બને કારણ કે એસિડ વધતા બેઝ એટલે શું બન્યું ક્ષાર, પછી એને પાછું હીટ કર્યું ગરમ કર્યું એટલે પાણીનો અણુ દૂર થાય અને બાયસલ્ફેટ જે આયન છે એ ટ્રાન્સફર થાય અને પેરાસ્થાનમાં જોડાય। પણ હવે એક બાજુ સલ્ફાનિલિક સલ્ફોનિક એસિડ સમૂહ છે અને એક બાજુ એમિનો સમૂહ છે, ઓકે, એટલે ક્રિયાશીલતા વધુ કોની છે સલ્ફોનિક એસિડ ગ્રુપની, એટલા માટે આપણે એમિનો ગ્રુપ છે અને વિસ્થાપક તરીકે લીધું એટલે શું નામ થયું પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા સલ્ફાનિલિક એસિડ। હવે આ સલ્ફાનિલિક એસિડ છે ને બરાબર એ ક્યારેક ક્યારેક આવું આમાં જોવા મળે આપણે, એચ પ્લસ પોતાનું સ્થાન છોડે અને અહીંયા આપણે અલગથી જ બતાવી દઈએ એટલે તમે સારી રીતે સમજી શકો, SO3H અને NH2, ઓકે, શું નામ છે સલ્ફાનિલિક એસિડ અથવા પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ઓકે। અહીંયા આવી બાબત જોવા મળે કે એચ પ્લસ છે એટલે કે પ્રોટોનનું સ્થાનાંતર થાય અહીંયા, ઓકે, તો હવે આપણે બંધારણ આવું આપી શકીએ NH2માંથી NH3 અને અહીંયા શું થશે SO3-, એક બાજુ ધન ધ્રુવ અને એક બાજુ ઋણ ધ્રુવ, આ આયનને કયો આયન કહીએ છીએ આપણે ઝ્વિટર આયન કહીએ છીએ, બરાબર, આપણે જે એમિનો એસિડની અંદર આવ્યા કે એ જ રીતે અહીંયા, અને આપણે કયો આયન કહીએ છીએ ઝ્વિટર આયન, તો તમને એમ કીધું કે સલ્ફાનિલિક એસિડનો ઝ્વિટર આયન કયો છે તો તમને ખબર હોવી જોઈએ, MCQમાં પૂછી શકે ઝ્વિટર આયન, ઓકે। તો સલ્ફોનેશન છે બધા કરતાં અલગ પડ્યું અહીંયા, સલ્ફોનેશનની પ્રક્રિયા છે બીજા બધા કરતાં આપણને અલગ જોવા મળી, તો આ ધ્યાન રાખશું। અને છેલ્લી બાબત અને એ સાથે આપણે એમાઇન કમ્પાઉન્ડ છે એને પૂર્ણ કરીએ છીએ અને લાસ્ટ જે વાત છે છેલ્લી વાત એ કરીએ આપણે, તો કે ભાઈ એનિલિન છે ને
बराबर है फ्रेडल क्राफ्ट आल्काइलेशन प्रक्रिया आपत नहीं एसाइलेशन प्रक्रिया आपत नहीं एनु एकज कारण है के फ्रेडल क्राफ्ट आल्काइलेशन और एसाइलेशन अंदर कोईक उपयोग थाय कोनो उपयोग थाय तो कहीं आ जो याद करो जो AlCl3 एल्युमिनियम क्लोराइड लुईस एसिड है और एन इलेन हो सी सिक्स एच फाइव एन एच टू ये शू है लुईस बेज ओके लुईस बेज तो लुईस बेज शाटे कारण कि इलेक्ट्रॉनिक एनिलीन एट्ले कि लुईस बेज और फ्रेडल क्राफ्ट उद्दीपक एट्ले कि लुईस एसिड एनी वच्चे प्रक्रिया थी जाए बराबर अने सॉल्ट बनी जाए बराबर क्षार बने छे एटला माटे अहीं थी सी सिक्स एच फाइव एन एच टू पण अहीं प्लस थी गयो ने चार्ज कारण के इलेक्ट्रॉनिक में गुमायो AL CL3 माइनस ओके तो सॉल्ट बनी जाए एटले अहीं हवे नाइट्रोजन पर क्यों वीजभार आवी गयो प्लस वीजभार आवी गयो एटले आखे आखू ग्रुप छे ए केवुं थई गयुं निष्क्रिय थई गयुं NH2 ग्रुप बराबर एटला माटे एनिलीन छे फ्रीडल क्राफ्ट प्रक्रियाओ आपतो नथी एटला माटे ज आपणे नहीं तो आपणे ब्रोमिनेशन करवा माटे फ्रीडल क्राफ्ट नो प्रक्रिया हेलोजिनेशन वापरी बराबर पण ए आपणे करता नथी अहींया सॉरी आल्काइलेशन करवा माटे आपणे सीधी ज प्रक्रिया करी सकता था फ्रीडल क्राफ्ट आल्काइलेशन ने एसाइलेशन में आपणे करावता नथी ओके ये ध्यान अहींया राखवानुं छे ओके तो आजना क्लास में आपणे एटले अटकशुं।